હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ કેમિકલ કાયનેટિક્સ ધોરણ બારના આ ચોથા ચેપ્ટરની અંદર આપણે એનસીઆરટીના દાખલાઓ તરફ આવી ગયા છીએ લાસ્ટ લેકચરની અંદર આપણે વિકલન વેગ સમીકરણ વેગ અચડા પ્રક્રિયા ક્રમ એ બધાની માહિતી મેળવી લીધી છે હવે એને એપ્લાય કરવાની વાત છે આપણે સૌથી પહેલા એનસીઆરટી ના દાખલાઓ જોઈશું અને ત્યારબાદ હાઈ લેવલના એમસીક્યુઝ જોઈશું તો હવે પછીના નેક્સ્ટ ત્રણ ચાર લેક્ચર આ બધી દાખલાની જ કામગીરી ચાલશે તો કેલ્ક્યુલેટર લોક ટેબલ બધું તૈયાર રાખજો આ બધા દાખલા બરાબર રીતે તમારે નોટબુકમાં લખવાના છે ગણતરી સહિત અને કોઈ સ્પેશિયલ હિન્ટ હોય તો એને બરાબર ઇન્ડિકેટ કરવી ચલો કોયડો ચાર થી આપણે ચાલુ કરવાનું છે બરાબર રકમ વાંચો અને જુઓ એનો જવાબ શું આવી શકે છે તો તે પ્રક્રિયાના એકંદર ક્રમ ગણવાના છે મતલબ કે પ્રક્રિયા ક્રમ ગણવાના છે તો સૌથી પહેલા આપણે ફર્સ્ટ માટે એવું કહી શકીએ કે પ્રક્રિયા ક્રમ કેટલો થાય આપણને ખબર છે કે પ્રક્રિયાક્રમ એ વિકલન વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોના સરવાળા બરાબર થાય બરાબર જો જો ક્યારેક ફેરવીને પણ પૂછે તમને માત્ર એવું પણ પૂછી શકે છે કે એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કેટલો તો માત્ર વન હાફ જ આવશે બી ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ તો માત્ર થ્રી બાય ટુ આવશે અને સંપૂર્ણ પ્રક્રિયાક્રમ તો આ બંનેનો સરવાળો આવશે તો પ્રક્રિયા ક્રમ એકના છેદ માં બે વત્તા ત્રણ ના છેદમાં બે આટલો થશે એકદમ સિમ્પલ એવું છે તો તમારે આ બંનેનો લસા લેવો પડે મતલબ છેદમાં તો બે જ આવશે ઉપર એક વત્તા ત્રણ આવી જશે તો ઓવરઓલ ઓલ ચારના છેદમાં બે એટલે કે બે મળશે ચાર ના બે એટલે કે બે તો ફર્સ્ટ ઓફ ઓલનો આપણો જવાબ પ્રક્રિયા ક્રમ બે થશે ક્લિયર ચલો આવી રીતે સેકન્ડ નો પ્રક્રિયા ક્રમ ગણીને બતાવો તો જુઓ પ્રક્રિયા ક્રમ બી ની બાબતમાં આપણે શું કહી છીએ પ્રક્રિયા ક્રમ તો અહીંયા એ ના સંદર્ભમાં થ્રી બાય ટુ ના ક્રમ છે પ્લસ બી ના સંદર્ભમાં માઇનસ વન ક્રમ છે તો એક રીતના અહીંયા બાદ બાકી જેવું થઈ જશે લસા લઈ લો તો છેદમાં બે કરી નાખવાના અહીંયા છેદમાં બે છે તો ઉપર ત્રણ જ રાખો અને અહીંયા છેદમાં બે નથી તો ઉપર નીચે બે બે વડે ગુણો તો માઇનસ એક ગુણ્યા બે એટલે કે બે આવું થશે એટલે કે અડધા ક્રમની પ્રક્રિયા થાય છે તો પ્રક્રિયા ક્રમ એકદમ સિમ્પલ લોજિક છે ઘાતાંકોનો સરવાળો કરવો પડશે ઓકે નેક્સ્ટ આગળ વધીએ સેકન્ડલી જોલો બરાબર રીતે કોયડો ચાર પોઈન્ટ ચાર જો આવડતો હોય તો જાતે ગણી જ નાખો નીચેના દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયાનો ક્રમ શોધો ઓકે તો તમને અહીંયા વેગ અચળાંક આપેલા છે અને એના ઉપરથી તમારે પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે તો આપણે આવું શીખી ગયા છીએ વેગ અચળાંકના એકમ ઉપરથી એકમ ઉપરથી તમે પ્રક્રિયા ક્રમ આઈડેન્ટિફાઈ કરી શકો છો તો એના માટે તમને યાદ હોવું જોઈએ કે વેગ અચળાંકનો એકમ શું હતો આપણે એનું સામાન્ય સૂત્ર લખીએ વેગ અચળાંક કે નો એકમનું સામાન્ય સૂત્ર યાદ કરો તો આપણે આવું કંઈક લખતા હતા મોલારિટી સેકન્ડ આ એનું સામાન્ય સૂત્ર છે ચલો અહીંયા હાલ પૂરતું તમને મોલારિટી નથી આવી તમને મોલ પ્રતિ લિટર આપ્યા છે તો આપણે અહીંયા ની જગ્યાએ આવી રીતે આપણે મોલ પ્રતિ લિટર કરી નાખીએ કે ભાઈ મોલ પ્રતિ લિટર ની એકના છે એની વન માઇનસ એન ઘાત સેકન્ડ ઇનવર્સ તો ચલો આપણે પહેલાની અંદર આ નિયમ એપ્લાય કરીએ ફર્સ્ટ ની અંદર જુઓ ફર્સ્ટની અંદર તમારો એકમ શું છે તમને અહીંયા એકમ આપેલો છે લીટર પ્રતિ મોલ પ્રતિ સેકન્ડ

તો શું થાય છેદનો છેદ ઉપર આવતો રહીએ સમજાય છે એક ના છેદમાં મોલ પ્રતિ લીટર એટલે લીટર પ્રતિ મોલ થાય તો અહીંયા કંઈક આવું જ થઈ ગયું છે તો ઇન શોર્ટ અહીંયા હું એવું લખી શકું છું મોલ પ્રતિ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ આનો મતલબ આવો થયો બરાબર સમજવાની કોશિશ કરજો તો હવે વિચારો કે અહીંયા વન માઇનસ એન ઘાત આ વન માઇનસ એન ઘાતની જગ્યાએ માઇનસ એક કઈ રીતે પોસિબલ છે જો તમે વન માઇનસ એન માં એન તરીકે બે લઈ લેશો ને તો માઇનસ વન પોસિબલ બને વિચારો થાય કે નહીં તો ટુ બે હોવા જોઈએ એનો મતલબ પ્રક્રિયા ક્રમ કેટલામાં ક્રમની હશે બે ની તો જ આ એકમ થશે તો બરાબર રીતે સમજવાની કોશિશ કરજો અને વેગ ચડાના એકમ પરથી આપણે આ શોધી શકીએ છીએ હવે વિચારો સેકન્ડલી શોધીએ આપણે સેકન્ડ ની અંદર અહીંયા તમને એકમ માત્ર સેકન્ડ ઇનવર્સ આપેલો છે ચલો સેકન્ડ ઇનવર્સ એકમ છે આગળ ને એવું સમથિંગ કઈ જ નથી તો આપણો નોર્મલી આપણે યુનિટ શું છે કે મોલ પ્રતિ લીટર રેસ ટુ વન માઇનસ એન સેકન્ડ ઇનવર્સ ચલો સેકન્ડ ઇનવર્સ તો છે જ આપણી પાસે હવે અહીંયા મોલ પ્રતિ ની તમારે ઝીરો ઘાતાંક લેવી પડે કેટલી ઝીરો તો મતલબ અહીંયા ન હોય ને તો વિચારો ઝીરો આવે આનો ઘાતાંક છે કેટલો તો ઝીરો ઘાતાંક થશે અહીંયા એન વન લેવો પડે વિચારો વન માઇનસ વન કરશો તો ઝીરો મળશે ને તો એનો મતલબ એન ઇક્વલ ટુ વન થશે અને એન ઇક્વલ ટુ વન એનો મતલબ પ્રક્રિયા ક્રમ એક થાય આવી રીતે એકમ ઉપરથી આપણે પ્રક્રિયાના ક્રમ વિશેની માહિતી લઈ લીધી તો આ દાખલો કોયડો પણ અહીંયા ફિનિશ થઈ ગયો હવે અમુક લખાણ સંબંધિત પ્રશ્નો છે આપણી પાસે એક અલગ ટેકનિક સહિતના બધા દાખલાઓ આવશે તો જરા ધ્યાનથી આપણે આ બધા નોંધ કરી રાખશું જેથી એમસીક્યુમાં ફરીથી આપણે ન પડે ચલો હવે આ લખાણ સંબંધિત પ્રશ્ન વાંચો બરાબર સવાલ અને સોલ્વ કરો એક પ્રક્રિયા આપેલી છે તમને એનો વેગ નિયમ આખે આપી દીધેલો છે છે પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય એ આપણને પૂછેલું બરાબર તો ચલો આ તો એકદમ સિમ્પલ એવી વાત છે પ્રક્રિયા ક્રમ એટલે તમારે ઘાતાંકોનો માત્ર સરવાળો કરવો પડશે પ્રક્રિયા ક્રમ બરાબર શું થાય વિચારો અહીંયા એના સંદર્ભમાં વન હાફ છે અને બી ના સંદર્ભમાં બે છે આ બંનેનો જસ્ટ તમારે સરવાળો કરવો પડે બરાબર એટલે કે થશે તો અહીંયા પ્રક્રિયાનો ક્રમ તમને બે પોઈન્ટ પાંચ મળે છે સિમ્પલ છે એકદમ હવે તમને આવડી ગયું હોય આ બધું લખાણ સંબંધિત પ્રશ્ન ઓકે ચાર પોઈન્ટ ત્રણ અહીંયા પૂરો થયો એના પછી લખાણ સંબંધિત પ્રશ્નમાં ચાર પોઈન્ટ ચાર આપણે જોઈ લઈએ હવે આ ટેકનિક નવી નવી ટેકનિક છે બરાબર જોજો ન્યુ ટેકનિક અને તમારે આ શીખવાની છે જેથી તમને મોસ્ટ ઓફલી એમસીક્યુ ખબર પડી જાય તો આ ટેકનિક બરાબર રીતે શીખી લ્યો જે રીતે શીખવાડું છું આગળ ઘણા બધા લોટ્સ ઓફ એમસીક્યુ દાખલાઓ આના ઉપરથી આવવાના છે બરાબર જુઓ રકમમાં એક્સ અણુઓનું વાયમાં પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે મતલબ જો સમીકરણ લખું તો એક્સ વિલ ગી વાય કરી શકાય અને ગતિ એક્સ આપેલો છે તો પ્રક્રિયક સાંદ્રતાની સમથિંગ ઘાતાંક હશે જે પ્રાયોગિક રીતે નક્કી થશે પણ અહીંયા આપણને સ્પષ્ટ કીધેલું જ છે કે બીજો ક્રમ અનુસરે છે મતલબ આનો ઘાતાંક કેટલો થશે બે થશે સમજાણું ચલો આ થઈ ગયું મતલબ જો આવું ન આપેલું હોય તો પણ આપણને બનાવતા આવડવું જોઈએ ચલો જો સાંદ્રતા ત્રણ ગણી વધારવામાં આવે હવે આની અંદર સમથિંગ ચેન્જીસ કરીએ ચેન્જ શું કરવાનો છે તમારે એક્સ ની સાંદ્રતાને થ્રી ટાઈમ્સ કરી નાખવાની છે ત્રણ ગણી કરી નાખવાની છે તો વાયના નિર્માણમાં કેવી રીતે અસર થશે તો વાયના નિર્માણમાં અસર એટલે ધેટ અહીંયા વેગ કઈ રીતે અસર પામે એ આપણને પૂછેલું છે સમજાણું તમને તો જુઓ કેવી રીતે આ દાખલો ગણી શકાય આપણી પાસે વેગનું પ્રોપર સૂત્ર તો હાજર જ છે હવે આ વેગના સૂત્રમાં બરાબર ધ્યાનથી સાંભળજો પહેલા એક્સ છે એની જગ્યાએ તમારે થ્રી એક્સ ત્રણ ગણો એક્સ કરવો પડશે તો હું કઈક આવી રીતના કરી શકું વેગ ઇઝ ઇક્વલ ટુ કે કાઉસમાં એક્સ ની જગ્યાએ એકની જગ્યાએ તો તમારે શું કરવાનું તમે જે વધારો ઘટાડો કર્યો છે ને એને કાઉસ ની બહાર આગળ લઈ આવવાનો યાદ રાખજો કાઉસ બહાર આગળની સાઈડ લઈ આવવાનો છે તો આ ત્રણ એને કાઉસ સાઈડ આગળ લઈ આવો બાકીનું બધું એમને એમ જ રાખો એટલે કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે એમને એમ રાખો એક્સ નો સ્કવેર એમને એમ રાખો જસ્ટ અહીંયા જે ત્રણ હતો એને આગળ લઈ આવો તો આગળ શું આવશે બોલો આગળ ત્રણ આવશે સરખું વિચારો આગળ ત્રણ નહીં આવે આ ત્રણ નહીં આવે પણ અહીંયા જે ત્રણ ની ઉપર વિચારો અહીંયા ત્રણ ની ઉપર કાઉન્સમાં સ્ક્વેર હતો કે નહીં તો એ સ્ક્વેર સહિત આગળ આવશે ઇન શોર્ટ આગળ ત્રણ નો વર્ગ આવવાનો છે આ બરાબર ધ્યાનમાં રાખું ઘાતાંક પણ લાગુ પડે ને તો જો હવે હું અહીંયા પૂરેપૂરું સમીકરણ બરાબર રીતે લખું ને તો મને આવું મળે છે વેગ વર્ગ વર્ગ એટલે કે થશે સમજાણું અને બાકીનું આખું સ્ટેપ એમને એમ જ લખી નાખીએ કે ઇન્ટુ એક્સ નો સ્ક્વેર તો આના ઉપરથી મને એવી ખબર પડે છે કે ઓવરઓલ જો તમે સાંદ્રતા ત્રણ ગણી વધારી તો વેગ કેટલા ગણો થઈ જાય વિચારો વેગ આખા નવ ના ગુણાકાર માં આવી ગયો નવ ના ગુણાકાર માં આખું પદ આવી ગયું ને તો વેગ નવ ગણો થશે તો અહીંયા આપણને એ જ વસ્તુ પૂછી છે વાયના નિર્માણને કેવી રીતે અસર કરશે તો આપણે અહીંયા આન્સર લખી શકીએ છીએ કે વેગ નવ ગણો થશે બરાબર પહેલા હતો એના કરતા નવ ગણો નાઇન ટાઈમ્સ વેગ વધી જશે આ આપણો ફાઈનલ આન્સર થશે સમજાઈ ગયું તો આવા દાખલાઓ બરાબર ધ્યાનમાં રાખજો એમસીક્યુ રિલેટેડ તમને આવવાના છે લખી નાખજો બરાબર રીતે ચલો હવે લખાણ સંબંધિત પ્રશ્ન પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નો ઉપર આવી ગયા જુઓ સ્વાધ્યાયના અમુક દાખલાઓ જે આપણને અહીંયા આપેલા છે રકમ વાંચો બરાબર રીતે સિમ્પલ હોય તો તમે ડાયરેક્ટલી અહીંયા ગણી શકો છો ચાર વખત દાખલા ગણવાના છે ચારે ચાર જેમ આપેલા છે વિચારો શું કરવાનું કીધું છે તમને નીચેની પ્રક્રિયાઓની વેગ અભિવ્યક્તિ રજૂઆત પરથી જુઓ વેગ અભિવ્યક્તિ એટલે કે વિકલન વેગ સમીકરણ બધાનું આપી દીધેલું છે એમાં તમારે બીજું કંઈ કરવાનું નથી પ્રક્રિયા ક્રમ અને વેગ અચડાંકના પરિમાણો નક્કી કરો ચલો પરિમાણો એટલે કે એકમો નક્કી કરવાના છે

તો નંબર વન ની અંદર વિચારો પહેલા તો પ્રક્રિયા ક્રમ કેટલો થાય પ્રક્રિયા ક્રમ અહીંયા આપણે આની બાજુમાં જ લખવાનો પ્રયત્ન કરીએ બરાબર એમ જ નહીં આવે તો આપણે નીચે જ લખશું ઓકે તો ચલો નંબર વન માટે વિચારો પ્રક્રિયા ક્રમ કેટલો થશે તો બરાબર રીતે સમીકરણ જુઓ વિકલન વેગ સમીકરણમાં પ્રક્રિયક એક જ દેખાય છે અને એની ઉપર બે ઘાતાંક છે તો સીધી રીતે પ્રક્રિયા ક્રમ બે થશે

અહીંયા n ની જગ્યાએ બે મૂકશો તો એક માઇનસ બે ઘાત ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન ઘાત થાય કે નહીં એકમ અહીંયા ઇન્વર્સ સેકન્ડ ઇનવર્સ આવી રીતે પોસિબલ બનશે કારણ કે અહીંયા એન ઇક્વલ ટુ કેટલા આપેલા છે બે પ્રક્રિયા ક્રમ બે છે એકદમ સિમ્પલી આપણે આ ગણી શકીએ છીએ બોલો થઈ ગયું આ રીતના ચલો હજી આગળ વધીએ સેકન્ડ દાખલા તરફ જઈએ સેકન્ડ ચલો સેકન્ડ ની અંદર સૌથી પહેલા આપણે જોવાનું છે પ્રક્રિયાક્રમ એટલે કે n કેટલો થાય તો સેકન્ડ ની અંદર અહીંયા વેગ નિયમ કઈક આવી રીતે આપેલો છે બે પ્રક્રિયક ઉપર डिपेंड કરે છે એવું કીધેલું છે જો જો એક્યુઅલી પ્રક્રિયકો ત્રણ છે છે કે નહીં પણ વેગ નિયમમાં તમને બે જ આપેલા છે આનો મતલબ એમ થયો કે એચ ની ઉપર ઝીરો ઘાત હશે એચ ની ઉપર ઝીરો ઘાત એટલે કે એની સાંદ્રતા ઉપર વેગ ડિપેન્ડ કરતો નથી આવું આપણે ભણી ગયા ચલો તો ઝીરો ઘાતને જ આવવા દ્યો બાકી બંનેની ઉપર કેટલી કેટલી ઘાતાંક છે આની ઉપર એક એક ઘાતાંક આપણે લઈ શકીએ કંઈ આપ્યું નથી એટલે તો પ્રક્રિયાક્રમ થશે એક વત્તા એક એટલે કે કેટલા થશે પ્રક્રિયાક્રમ બે થશે ચલો તો ફરીથી એન ઇક્વલ ટુ બે આપણને મળ્યો છે તો ફરીથી વેગ અચડાંકનો એકમ આટલો જ આવશે મોલારિટી ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ સમજાણું એકદમ સિમ્પલી આવી રીતે ગણતરી કરી શકીએ આપણે ચલો ત્યાર બાદ આપણે ત્રીજો લઈએ ત્રીજાની ગણતરી સૌથી પહેલા પ્રક્રિયા ક્રમ આપણે ગણવાનો છે ચલો તો અહીંયા એક જ પ્રક્રિયક આપેલો છે અને એ પ્રક્રિયાનો ક્રમ દર્શાવે છે થ્રી બાય ટુ તો પ્રક્રિયા ક્રમ સિમ્પલી થ્રી બાય ટુ હું લખી શકું છું ચલો થ્રી બાય ટુ એટલે આપણને ખબર હોવી જોઈએ એક પોઈન્ટ પાંચ થશે એક જો તમે અહીંયા એન ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ ફાઈવ લઈ લેશો અને પછી કે નો એકમ શોધવા જશો ટ્રાય કરીએ આપણે કે નો એકમ શોધીએ તો અહીંયા કે નો એકમ આપણે સામાન્ય સૂત્ર પ્રમાણે વન માઇનસ એન સેકન્ડ યુનિવર્સ આપણે લઈએ છીએ તો જો અહીંયા એન ની જગ્યાએ તમે એક પોઈન્ટ પાંચ લઈ લેશો એન ની જગ્યાએ વન માઇનસ વન પોઈન્ટ ફાઈવ લઈ લેશો તો તમને અહીંયા મળશે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ તો તમારો કે નો યુનિટ પ્રોપરલી જોવા जाओ તો કે એકમ કંઈક આવો જોવા મળશે મોલારિટીની માઇનસ વન હાફ ઘાત માઇનસ વન હાફ અથવા માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ ઘાત અને સેકન્ડ સમજાણું પણ અહીંયા લખી શકો છો બરાબર ગણતરી રફ પેજમાં કરી નાખવાની પણ જવાબ સાચો હોવો જોઈએ ક્લિયર તો આવી રીતે પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકનો એકમ અહીંયા ઇન્ડિકેટ થાય છે ચલો ત્યારબાદ આપણે ચોથું સમીકરણ જોઈ લઈએ ફોર્થ વિશે આપણે લખવાનું છે પ્રક્રિયા કેટલો થાય સૌથી પહેલા એ વાત જોઈ લઈએ તો જુઓ બરાબર ચોથા સમીકરણમાં માત્ર અહીંયા એક જ પ્રક્રિયક છે અને એક જ પ્રક્રિયકની એક ઘાતાંક આવે છે બીજું કંઈ જ લખેલું નથી તો સિમ્પલી અહીંયા પ્રક્રિયા ક્રમ એક થશે સમજાઈ ગયું પ્રક્રિયા ક્રમ એટલે કે એન ઇક્વલ ટુ વન લઈ લ્યો

તો સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક આપણો ક્લિયર થઈ ગયો હજી આપણે આગળ વધીએ આગળના સ્વાધ્યાયના દાખલાઓ તરફ તો આપણી પાસે છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે નો દાખલો બરાબર રીતે જોઈ લઈએ ને રકમ વાંચો બરાબર અને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો તમે આવડી જશે ઓકે તો તમને અહીંયા બે દાખલા ગણવાના કહેલા છે એટલે થોડો મોટો દાખલો થશે જો સ્ટેપ બાય સ્ટેપ આપણે બધું જાણી લઈએ એક સમીકરણ આપ્યું છે ટુ એ પ્લસ બી વિલ ગીવ એ ટુ બી નો વેગ ચલો બી માટેનો વેગ તમને અહીંયા આપેલો છે આખે આખો આટલો મતલબ વિકલન વેગ સમીકરણ જ આપી દીધું છે એવું તમે કહી શકો છો વેગ અચળાંકનું મૂલ્ય પણ આપી દીધું છે ચલો ઓકે એ પણ થઈ ગયું જ્યારે એ આટલો હોય ઝીરો પોઈન્ટ વન અને બી આટલો હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો ઓકે આવું આપણને કીધેલું છે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણવાનો કીધેલો છે જ્યારે આ બે સાંદ્રતાઓ આટલી હોય ત્યારે હવે આના ઉપરથી ચલો વિકલન વેગ તો આપેલો છે ડાયરેક્ટ થઈ જ જશે પેલા આપણે અડધો દાખલો ગણી નાખશું એક મિનિટ પછી હજી આગળ આપણને કીધું છે કે એની સાંદ્રતા ઘટીને ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ થઈ જાય મતલબ પહેલા હતી ઝીરો પોઈન્ટ વન પછી ઘટી જાય તો પ્રક્રિયાનો વેગ ફરીથી ગણો એટલે પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે એ પણ આપણે જોવાનું છે તો આને થોડીક વાર પછી કરીએ પેલા શરૂઆતમાં પ્રારંભિક પ્રક્રિયાનો વેગ આપણે શોધવાનો પ્રયત્ન કરી લઈએ તો વિકલન વેગ સમીકરણ ઓલરેડી આપણને આપેલું છે તો કઈ મગજમારી નથી આપણે અહીંયા લખી શકીએ છીએ વેગ અને જુઓ કોના માટેનો વેગ છે અહીંયા બી માટેનો વેગ આપણને કીધેલો છે જો આ સમીકરણમાં બી માટેના વેગને આપણે લખવો હોય

તો બસ હવે તમારે આનું પ્રારંભિક વેગ એટલે કે આનું મૂલ્ય તમારે શોધવાનું છે તો અહીંયા આપણે લખી શકીએ વેગ ઇક્વલ ટુ પેલા લખ્યું છે કે નું મૂલ્ય બરાબર જુઓ કે નું મૂલ્ય આપણને રકમમાં આપી દીધેલું છે જે છે બે ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત આ આપણે લખી શકીએ ત્યારબાદ એની વેલ્યુ એ ઉપર એક જ ઘાતાંક છે તો એની વેલ્યુ છે આપણી પાસે ગુણ્યા ઝીરો પોઈન્ટ એક અને બી નો સ્કવેર છે તો બી ની વેલ્યુ ઝીરો પોઈન્ટ બે છે એને આપણે સ્કવેર માં રૂપાંતર કરવું પડશે બસ આટલી સિમ્પલ ગણતરી આ ત્રણે ત્રણ ની વેલ્યુ મૂકી દીધી અને આપણો જવાબ મળી જશે તો આપણને પ્રારંભિક વેગ અહીં આવી રીતે ગણતરી કરીને મળી જશે તો જુઓ ગણતરી કરીએ આપણે બે ગુણ્યા ઝીરો પોઈન્ટ એક અને ઝીરો પોઈન્ટ બે નો સ્ક્વેર છે તો બે વખત ઝીરો પોઈન્ટ બે ગુણાકારમાં લઈએ તો મને મળે છે ઝીરો પોઈન્ટ ઝીરો એઇટ ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત બરાબર આટલો મને વેગ મળશે જો આને બરાબર રીતે કન્વર્ટ કરીને લખી નાખું તો મને મળશે આઠ ગુણ્યા હવે જમણી બાજુ ખસશે એટલે કે ઘાતાંક ઘટી જશે બે પોઈન્ટ આઠ ઘાત આ તમારો પ્રારંભિક વેગ થશે પ્રારંભિક વેગ અને એનું મતલબ કે શું કહેવાય એકમ પણ લખવો પડશે હવે આ વેગનો એકમ આપણે કોઈ પણ વેગનો એકમ

વિચારવા જેવો આપણા માટે છે એની સાંદ્રતા ઘટી જાય છે મતલબ તમે એટલું વિચારશો કે એની સાંદ્રતા સર જ્યાં ઝીરો પોઈન્ટ વન લખી હતી ત્યાં ઝીરો પોઈન્ટ ઝીરો છ કરીને દાખલો ગણી નાખો પણ ભાઈ એટલું ઈઝી નથી કારણ કે જો એની સાંદ્રતા ઘટે તો ઓટોમેટિકલી બી ની સાંદ્રતા પણ ઘટી જ જાય અહીંયા બીની સાંદ્રતામાં કેટલો ઘટાડો થયો છે એના વિશે કોઈ પણ માહિતી આપેલી નથી વિચારો સમય જતા પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટે એટલે કે શું એની એકલાની જ સાંદ્રતા ઘટશે બીની નહીં ઘટે બંનેની ઘટે ને તો જો એની સાંદ્રતા ઝીરો પોઈન્ટ ઝીરો છ ઘટી હોય તો બીની સાંદ્રતા કેટલી ઘટશે એ આપણે વિચારવું પડશે એના માટે આપણે સંતુલનની ટેકનિક વાપરવી પડશે સંતુલનની ઉપર જવું પડશે બરાબર આપણે જુઓ જોજો બરાબર સંતુલન ચેપ્ટર તમને યાદ આવી જશે સૌથી પહેલા આપણે સમીકરણને બરાબર રીતે લખીએ સમીકરણ આપણું છે ટુ એ પ્લસ બી ટુ એ પ્લસ બી વિલ ગીવ આપણું સમીકરણ કંઈક આવી રીતે છે હવે આમાં આપણે શરૂઆતની સાંદ્રતા લઈ લઈએ પ્રારંભિક સાંદ્રતા તો આપણે જ્યારે હમણાં દાખલો ગણ્યો એમાં પ્રારંભિક સાંદ્રતામાં એની સાંદ્રતા ઝીરો પોઈન્ટ વન હતી અને બી ની સાંદ્રતા ઝીરો પોઈન્ટ ટુ હતી ચલો આ થઈ ગયું અને આ ડેશ ઉપર મૂકી દઈએ આપણે હવે આપણે અંતિમ સાંદ્રતા લઈએ બરાબર જોજો અંતિમ સાંદ્રતા ફોર એક્ઝામ્પલ અંતિમ સાંદ્રતા તરીકે આપણને ખબર છે કે પ્રક્રિયકમાંથી નીપજ બને છે દાખલા તરીકે નીપજ પેલા ઝીરો હતો અને નીપજ ફોર એક્ઝામ્પલ એક્સ જેટલો બન્યો સમજાણું યાદ આવે ને સંતુલનના દાખલા ફોર એક્ઝામ્પલ એક્સ જેટલો બન્યો તો આ બંનેમાં ઘટાડો કેટલો થાય તો તમારે અહીંયા રેશિયો જોવો પડે વિચારો અહીંયા રેશિયો ત્રણે ત્રણ નો કેટલો છે આપણને અને જો અહીંયા બને એનો મતલબ આ ઘટશે અને એનો મતલબ ટુ એક્સ ઘટશે સમજ પડી સંતુલન ચેપ્ટરનું લોજિક છે તમારે આ દોડાવું જ પડશે તો આવી રીતના હું અહીંયા લખી શકું છું કે ફોર એક્ઝામ્પલ જો આ એ ટુ એક્સ જેટલો બન્યો હોય તો બી કેટલો ઘટશે x ઘટી જશે મતલબ કે 0.2 હતો અને એમાંથી x ઘટી જશે સમજાણું અને a કેટલો ઘટશે 2x જેટલો કારણ કે આગળ 2 મોલ આપેલા છે પહેલા હતો 0.1 અને પછી ઘટ્યો એટલે કે માઈનસ 2x તો અંતિમ સાંદ્રતા આપણને આટલી મળશે ખબર પડી હવે તમે રકમમાં બરાબર રીતે જુઓ તો રકમમાં આપણને કીધું છે કે a ની સાંદ્રતા ઘટીને 0.06 થઈ જાય છે એનો મતલબ એમ થયો કે અંતિમ સાંદ્રતા અંતિમ સાંદ્રતા આ જે છે ને એની સાંદ્રતા આના ઇક્વલ ટુ વેલ્યુ કેટલી થઈ છે 0.06 આના ઉપરથી તમે x ફાઇન્ડ આઉટ કરી શકો છો તો આપણે x ને ફાઇન્ડ આઉટ કરી લઈએ બરાબર રીતે જોઈ લ્યો આ બંને વેલ્યુ ઉપરથી હું એમ લખી શકું છું કે 0.1 2x 0.06

એક્સ ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ ઝીરો ચાર ભાગ્યા બે કરો તો એક્સ મળે છે ઝીરો પોઈન્ટ ઝીરો મૂકો એટલે એની વેલ્યુ તો આપણી પાસે છે અંતિમ સાંદ્રતામાં બી ની વેલ્યુ નથી માટે આપણે અહીંયા લખી શકીએ આવી રીતે કે બી ની અંતિમ સાંદ્રતા બરાબર પ્રારંભિક તો છે અંતિમ સાંદ્રતા ઝીરો પોઈન્ટ બે માઇનસ અઢાર મળી જાય છે બરાબર મોલારિટી યુનિટ અથવા મોલ પ્રતિ યુનિટમાં તો આવી રીતના આની વેલ્યુ આપણે લખી શકીએ છીએ ઝીરો પોઈન્ટ અઢાર સમજાણું તો હવે આ બંનેનો યુઝ તમે કરી શકો છો આપણને જુઓ ફરીથી સવાલ શું પૂછો છે કે એની સાંદ્રતા ઘટીને આટલો થાય તો પ્રક્રિયાનો વેગ જણાવો તો આપણે પ્રક્રિયા વેગનું સૂત્ર જે હતું એ ફરીથી આપણે લખી શકીએ સૂત્ર બેઠું મૂકી શકીએ છીએ તો અહીંયા આપણે કિંમત મૂકી શકીએ છીએ કે પ્રક્રિયા વેગ બરાબર વેગ અચળાંક એમાં એની બે ઘાત આવે છે અને બી ની એક ઘાત સોરી જોઈ લઈએ પેલા તો એની એક ઘાત છે બી નો સ્કવેર છે એની એક ઘાત છે અને બી નો સ્કવેર છે બરાબર અહીંયા આપણે નોંધ કરીએ અંતિમ પ્રક્રિયા વેગ સેકન્ડ ચલો વેગ અચળાંકનું મૂલ્ય પેલા હતું એટલું ને એટલું જ રહેશે ભાઈ તો વેગ અચળાંકનું મૂલ્ય હતું આપણી પાસે બે ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત એ જ લખાશે ત્યારબાદ એની સાંદ્રતા અંતિમ લેવાની છે એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો છ લેવી પડશે અને બીની સાંદ્રતા અંતિમ એટલે કે ઝીરો પોઈન્ટ ગણતરી કરો એટલે અંતિમ પ્રક્રિયા વેગ આપણને મળી જશે બે ગુણાકારમાં ઝીરો પોઈન્ટ ઝીરો છ ગુણાકારમાં ઝીરો પોઈન્ટ અઢાર બે વખત છે આવી રીતે તો આપણને અહીંયા મળે છે ત્રણ નવ લખી નાખું છું ગુણ્યા 10 ની માઇનસ છ ઘાત પોઈન્ટને તમારે જમણી બાજુ ખસેડવો પડશે ત્રણ પોઈન્ટ ખસેડો એટલે કે ત્રણ ઘાતાંક માઇનસ થાય માઇનસ છ માઇનસ ત્રણ એટલે કે માઇનસ નવ અને આ વેગ છે તો એનો એકમ થશે મોલારિટી રિટી સેકન્ડ ઓકે આવી રીતે અંતિમ પ્રક્રિયાનો વેગ પણ આપણે શોધી લીધો તો મસ્ત એવો દાખલો હતો સંતુલન ચેપ્ટરને અંદર ઇન્કલુડ કરી દેવું પડ્યું આપણે તો બસ આનાથી જ તમારું માઇન્ડ શાર્પ થશે આ બધી ટેકનિકને એક વખત જોઈ ગયા પછી એને ભૂલવાની નથી હંમેશા યાદ રાખો આ ટેકનિક્સને ઓકે અને જુઓ સ્વાધ્યાયનો દાખલો છે તો ગુજરાત બોર્ડ માટે તો ઇમ્પોર્ટન્ટ જ કહી શકાય ચાર પોઈન્ટ બે નો સ્વાધ્યાયનો દાખલો અહીંયા પૂરો થયો નેક્સ્ટ આપણે છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ નો દાખલો બરાબર રીતે રકમ વાંચો આવડી જાય એવો દાખલો છે એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે સમીકરણ તમને નથી આપ્યું મતલબ એમોનિયાનું વિઘટન થવાનું છે ફાઈનલ છે એટલે કે એમોનિયા પ્રક્રિયક છે. આપણે પ્રક્રિયકનું જ કામ છે. તો જુઓ તો N અને H ટુ ના નિપજના વેગ કેટલા તો નિપજ એ ખબર પડી ગઈ આપણને નિપજ છે N અને H ટુ. હવે આ સમીકરણ આપ્યું નથી તો સમીકરણને બરાબર બેલેન્સ બનાવો પહેલા. નાઇટ્રોજન 2 છે. હાઇડ્રોજન 3 દૂ 6 થાય એટલે કે અહીંયા 3 એક રીતના હેબર વિધિનું ઊંધું સમીકરણ થઈ ગયું. થયું ને? અને જુઓ આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. હવે શૂન્યક્રમની પ્રક્રિયા એનો મતલબ એમ થાય કે હું આનો વિકલન વેગ સમીકરણ બનાવું ચલો આનું વિકલન વેગ સમીકરણ શું થાય વેગ પ્રક્રિયક પ્રક્રિયક જુઓ તો આ એક જ જ છે થ્રી અને આની ઉપર સમથિંગ ઘાત આપણને કીધેલું જ છે કે શૂન્યક્રમની પ્રક્રિયા છે તો ઘાતાંક કેટલી થશે ઝીરો થશે સમજાણું તમને અને બીજી વાત જો ઘાતાંક ભાઈ ઝીરો હોય ઘાતાંક ઝીરો હોય તો આનો વેલ્યુ એક થાય આપણે અગાઉ ભી વાત કરેલી છે એનો મતલબ સાંદ્રતા ઉપર ડિપેન્ડ કરતો નથી તો આપણે એકચ્યુઅલી સૂત્ર આવું કરી શકીએ વેગ ઇઝ ઇક્વલ ટુ વેગ અહીંયા કંઈ આપણે લખવાની જરૂર નથી બરાબર આ બધું આવી જ ગયું છે જો કે ની વેલ્યુ આટલી હોય તો એન ટુ અને એચ ટુ ના નીપજના વેગ કેટલા હશે એવું આપણને પૂછેલું છે ઓકે તો જુઓ પહેલા તો વેગ નું મૂલ્ય ડાયરેક્ટલી આપણને મળી જાય વેગ નું મૂલ્ય કે જેટલું છે અને કે ની વેલ્યુ આપણને આપેલી છે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ઓકે તો ચલો વેગ આપણને એક રીતના મળી ગયો આખા પ્રક્રિયાનો વેગ મળી ગયો હવે તમારે નાઇટ્રોજન ના સંદર્ભમાં અને હાઇડ્રોજન ના સંદર્ભમાં વેગ કેટલા થાય એ આપણે સમજવાના છે તો જસ્ટ વિચારો આપણે આપણી પાસે આ સમીકરણ છે આપણે શરૂઆતમાં સરેરાશ વેગના સૂત્ર બનાવતા હતા એ સરેરાશ વેગના સૂત્ર ત્રણેય રીતે બની શકે પ્રક્રિયકની રીતે અને નિપદની પણ રીતે તો જસ્ટ વિચારો હાઇડ્રોજનની રીતે કેવી રીતે બનાવી શકાય આપણે પહેલા નાઇટ્રોજન લઈએ નાઇટ્રોજન નાઇટ્રોજનનું મારે સરેરાશ વેગનું સૂત્ર બનાવવું હોય તો કઈ રીતે બને તો હું અહીંયા લખી શકું સરેરાશ વેગ અથવા તો માત્ર વેગ બરાબર નાઇટ્રોજનના હિસાબે કરો નાઇટ્રોજનના હિસાબે એ નીપદ છે તો પ્લસ આવશે અને આગળ એક જ સહગુણક છે તો ડાયરેક્ટલી લખી શકાય ડી એન ટુ અપોન ડીટી યાદ આવી ગયું આવી રીતે છે સિમ્પલ તો તમને પૂછ્યું છે એન ટુ ના નિપજ વેગ કેટલો મતલબ આનો વેગ કેટલો થાય બસ વેગ જેટલો થાય અને વેગની વેલ્યુ તો આપણી પાસે છે તો મતલબ જે આખી પ્રક્રિયાનો વેગ છે એ જ નાઇટ્રોજનના ઉત્પાદનનો વેગ થશે બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત એ જ આપણો થશે એકમ લખવો પડશે વેગનો એકમ તો જરા કે નો એકમ જુઓ મોલ પ્રતિ લિટર મીન્સ મોલારિટી પણ લીટર અને સેકન્ડ તો વેગનો એકમ અહીંયા હું લખી શકું છું બંને જગ્યાએ લખવો પડશે મોલારિટી પર સેકન્ડ મોલારિટી પ્રતિ સેકન્ડ અને અહીંયા પણ આપણે લખવું પડશે મોલારિટી પ્રતિ સેકન્ડ આ આપણો સેકન્ડ આન્સર આવી ગયો સમજાણું ચાલો નાઇટ્રોજન હવે હાઇડ્રોજનનો વેગ પણ જોઈ લઈએ હવે જુઓ હાઇડ્રોજનની આગળ ત્રણ નો સહગુણક મને દેખાય છે ને તો આપણે હાઇડ્રોજનના વેગ માટે આવી રીતના સૂત્ર બનાવી શકીએ કે વેગ ઇઝ ઇક્વલ ટુ નિપદ છે એટલા માટે પ્લસ આગળ ત્રણ સહગુણક છે તો એકના છેદમાં ત્રણ અને લખી શકીએ ડી એચ ટુ અપોન ટી બોલો સમજાણું તમને આવું સૂત્ર થાય ચલો હવે આપણને બહુ સારી રીતે ખબર છે કે વેગની વેલ્યુ શું છે વેગની વેગની વેલ્યુ વેલ્યુ તો તો આપણે આપી મતલબ જ છે અહીંયા લખી નાખીએ તમને હાઇડ્રોજનના સંદર્ભમાં વેગ શોધવાનું કીધો તો જસ્ટ આટલું જ લેવાનું છે બાકીના આંકડાઓને સામેની સાઈડ મોકલી દો તો આ જે છેદમાં ત્રણ છે એ સામેની સાઈડ જાય તો અંશમાં ચાલ્યા જશે તો મતલબ આના ગુણાકારમાં ત્રણ થશે અને આ બાજુ વધશે પ્લસ ડી એચ ટુ અપોન ડીટી એકદમ સિમ્પલ આ ત્રણ ગુણાકારમાં આવ્યા બસ આટલું થયું જો તમે હવે આનો ગુણાકાર કરશો તો બે પોઇન્ટ પાંચ ગુણિયા ત્રણ એટલે આ તો આવડી જાય એમને એમ સાત પોઈન્ટ પાંચ ગુણિયા દસનીમાં એના ચાર ગાદ એ તમારા હાઇડ્રોજનને રિલેટેડ વેગ થઈ ગયો ઉત્પાદનનો વેગ ક્લિયર અને આનો યુનિટ વેગ છે એટલા માટે મોલ મોલારિટી પ્રતિ સેકન્ડ થશે તો બરાબર જોજો આખી પ્રક્રિયાનો વેગ પૂછેલો છે કે પર્ટિક્યુલર હાઇડ્રોજન કે નાઇટ્રોજનનો વેગ પૂછો છે એ બંનેમાં ડિફરન્ટ આવે આખી પ્રક્રિયાનો વેગ આટલો છે અને માત્ર હાઇડ્રોજનનો વેગ તો એનો ત્રણ ગણો થઈ ગયો સહગુણકને ધ્યાનમાં લેવા પડશે ક્લિયર તો આ બી મસ્ત એવો દાખલો હતો સ્વાધ્યાયનો દાખલો તમે બરાબર રીતે ગણેલો હશે નોટબુક પરફેક્ટ બનાવવાની જેથી આગળ જતા તમને કોઈ પ્રોબ્લેમ પડે નહીં એની આગળ સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચાર નો દાખલો રકમ તો બહુ મોટી આપેલી છે પણ છે કઈ નહીં શાંતિથી વાત રકમ જોઈને ગભરાઈને છોડીને મૂકી નહીં દેવાનું તમારે ડાય મિથાઇલ ઇથર નું વિઘટન સીએચ ફોર એચ ટુ સીઓ માંથી માની બનાવટમાં પરિણમે છે મતલબ ચલો સમીકરણ અહીંયા આપ્યું નથી પણ ડાય મિથાઇલ ઇથર તમને આ ત્રણ વસ્તુ મળશે અને પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય ચલો સારામાં સારું તમને વિકલન વેગ સમીકરણ આપી દીધું છે એમાં પ્રક્રિયક એક જ છે ડાયમિથાઇલ ઇથર પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણમાં વધારો કરી કરી શકાય જેથી વેગ અચળાંક ડાયમિથાઇલના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરી શકાય મતલબ ચલો હવે એ લોકો એમ કહેવા માંગે છે કે આ સાંદ્રતાની રીતે વેગ અભિવ્યક્તિ હતી તો સિમ્પલ એવી રીતે દબાણની રીતે વેગ અભિવ્યક્તિ થશે તો દબાણની રીતે વિકલન વેગ સમીકરણ સિમિલર જુઓ એ જ છે અહીંયા સાંદ્રતા છે કે નહીં ઓકે બંને સરખું જ છે ચલો જો દબાણ બાર અને સમય મિનિટમાં માપવામાં આવે ગેરી છે દબાણ બાર એકમમાં ગણવાનો અને સમય મિનિટ એકમમાં ગણવાનો તો વેગ અને વેગ અચડાંકના એકમો શું હોય શકે લો ભાઈ તો તો આ એકદમ નાનો એવો જ દાખલો છે તમારે જસ્ટ એકમો જ જોવાના છે બરાબર જુઓ તમારી પાસે બે વસ્તુ છે આપણે અહીંયા દબાણ બાર માં લેશું અને સમય મિનિટમાં લેશું જો એકદમ તમારા માટે સિમ્પલ કરી દઉં નોર્મલી આપણે વેગનું સૂત્ર શું લખીએ છીએ આપણે વેગનું સૂત્ર લખીએ છીએ સાંદ્રતા ભાગ્યા સમય આવું કરીએ છીએ ને અને સાંદ્રતા ભાગ્યા સમય હોય તો એનો એકમ શું થાય સાંદ્રતા એટલે મોલારિટી સમય એટલે સેકન્ડ જો અહીંયા તમને મિનિટ આપ્યો છે સાંદ્રતા એટલે મોલારિટી પ્રતિ મિનિટ એવું આપણે લખી શકીએ પણ જો હવે આપણી પાસે અહીંયા સાંદ્રતા નથી આપણને અહીંયા દબાણનો દાખલો ગણવાનો કીધો છે તો સિમિલર તમે સાંદ્રતા ભાગ્યા સમયની જગ્યાએ દબાણ ભાગ્યા સમય કરી શકો છો અને દબાણનો એકમ શું થાય ચલો એ પણ કીધું છે બાર તો અહીંયા તમારા વેગનો એકમ સિમ્પલી થાય છે બાર પ્રતિ મિનિટ સમજાણું વેગનો એકમ શું થશે બાર પ્રતિ મિનિટ થશે કઈ મગજ મારી નથી સમજાણું હાલો હવે હવે તમને વેગ પણ પૂછેલો છે તો જુઓ વેગ અચડા એકમ કઈ રીતે થશે તો વેગ અચડાક નું આપણી પાસે સામાન્ય સૂત્ર તો છે જ પહેલેથી જ શું થાય વેગ અચડાક નો સામાન્ય સૂત્ર શું થાય આપણે લખીએ છીએ મોલારિટી રેસ ટુ વન માઇનસ એન

n = 1.5 લઈ શકાય તમારથી તો ચલો આની અંદર જો કિંમત મૂકો કે 1 - 1.5 અહીંયા બરાબર લખીએ કે 12 ની 1 - 1.5 ઘાત મિનિટ ઇન્વર્સ તો 1 - 1.5 એટલે કે -0.5 થશે તો તમારો વેગ અચળાંક નો એકમ શું આવશે તમારો એકમ આવશે 12 ની -1/2 એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ મિનિટ ઇનવર્સ આ તમારો ફાઈનલ એકમ થશે ક્લિયર તો બે વસ્તુ શોધવાની કીધી વેગનો એકમ અને વેગ અચળાંકનો એકમ આપણે બંને અહીંયા ગણી દીધા બરાબર બહુ લાંબી રકમ હતી પણ કાંઈ એની જરૂર જ નથી વેગ અને વેગ અચળાંકના એકમ તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાય ચાર પોઈન્ટ નો ઘણા બધા દાખલાઓ આજે આપણે ગણ્યા પણ હજી આપણે મોસ્ટ ઓફલી મોટા મોટા દાખલાઓ હજી ગણવાના બાકી છે તો એનસીઆરટી દાખલાનો સેકન્ડ લેક્ચર આના પછી પણ આપણે અટેન્ડ કરવાનો છે હજી એનસીઆરટી ના દાખલા બાકી છે એના પછી આપણે ઘણા બધા હાઈ લેવલના એમસીક્યુઝ પણ ગણશું તો આ બધા ટોપિક્સને મગજમાં વારંવાર રિફ્રેશ કરજો જેથી તમને આ મેથડ આવડી જાય તો આજનો આ લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ થેન્ક યુ આ લેક્ચર અટેન્ડ કરવા માટે મળશું નેક્સ્ટ લેક્ચર માં જ્યાં આપણે વધારે પડતા એનસીઆરટી ના દાખલા અને એક નવી ટેકનિક શીખવાના છીએ થેન્ક યુ નોટ બરાબર બનાવજો